नमस्ते विद्यार्थी मित्रों હું જાણા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 ના વિષય જ પર જેમાં આપણે પાઠ 20 નું બરાબર પાઠ 20 નો પાઠ નું નામ છે ખોરાક અને મજા હવે ખોરાક અને મજા બરાબર કેવું સરસ નામ છે ખોરાક અને મજા તો ખોરાક ની આવે મજા આવી તો કઈ તમને ખાસે ખોરાક અને મજા આવી કેવી રીતે તો કે અમુક વસ્તુ છે એ તમને ખૂબ જ ભાવે છે અને અમુક વસ્તુ છે એ નથી ભાવતી તો હવે ઘરે મમ્મીએ તમને રસોઈ બનાવી હોય એમાં તમને ભાવતું ભોજન મળી જાય તો મજા આવી જાય અને નો ભાવતું એવું બને તો તમે મોટું તરત બગડી છે ને તરત મોટું બગાડશો અને મમ્મીને કહેશો મમ્મી આ વસ્તુ સાર બનાવી સરસ મજાનું બીજું સાર બનાવો ને કારણ કે આપણને જે નથી ભાવતું એમાં આપણને આનંદ મળતો નથી અને જે વસ્તુ આપણને ભાવે છે એ આપણને ખાવાની પણ મજા આવે છે અને એ જ વસ્તુ આપણે ઘડીએ ઘડીએ બનાવવાનું પણ કહીએ છીએ અને ખોરાક અને મજા તો હવે આ પાઠમાં છે જો તમને બાકી પુસ્તકમાં તમારું તમને બધા ચિત્ર પણ આપેલા છે સેના સેના ચિત્ર છે તો કે બીટ છે ફ્લાવર પછી કેપ્સિકમ મરચા છે પાછું સાથે અનાજ બી આપેલું છે બાજરો ડુંગળી કોબી પછી વટાણા છે ગાજર છે મૂળા છે મકાઈ રીંગણા અને સુરણ અને સકરિયા છે બરાબર તો હવે આમાંથી આ તમને જે ચિત્ર આપ્યા છે એમાંથી ઘણા બધા શાકભાજી એવા આ શકે છે તમને નહીં ભાવતા હોય અને ઘણા એવા પણ આ શકે છે તમને ખૂબ જ ભાવતા હશે બરાબર તો હવે આ પાઠમાં શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ કે છે કે ક્રિંગ 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 દરવાજાની ઘંટડી વાગી ઘંટડી તે દરવાજો ખોલ્યો તો દિવ્યા અને સ્વસ્તિક હતા સુરજીત જો કોણ આવ્યું એણે ઉત્તેજિત થઈને કહ્યું સુરજીત દોડતી આવી જ્યારે તેણે તેના મિત્રને જોયા અને ખુશીથી તેમને મત ભરી લીધી અને બોલી તમે ક્યારે છાત્રાલયથી આવ્યા સ્વસ્તિકે કહ્યું હજી ગઈકાલે તારા માતા પિતા ક્યાં છે અમે તેને મળવા માટે આવ્યા છીએ હવે સુરજીત સ્વસ્તિક અને મનપ્રીત એ ત્રણે છે એ મિત્ર છે તો જ્યારે સ્વસ્તિક છે એ બાર હોસ્ટેલમાં ભણવા જાય છે તો સ્વસ્તિક છે એ બાર હોસ્ટેલમાં ભણતો હોય છે ભણતા હોય ત્યાં તો હોસ્ટેલમાંથી એ લોકો રજા મેળવીને એના ઘરે આવે છે ત્યારે એના મિત્ર છે દિવ્યા અને મનપ્રીત બે એના મિત્ર છે એને એના ઘરે મળવા જાય છે ત્યારે જ્યારે એને મળવા જાય છે ત્યારે આ વાતનો સંવાદ થાય છે સુરજીતે કહે છે તેઓ ગુરુદ્વારા ગયા છે મેં પણ ત્યાં જવાના છે દિવ્યાએ કીધું સુરજીતે કીધું કે મારા જે મમ્મી પપ્પા છે એ ગુરુદ્વારા ગયા છે અને અમે પણ હમણાં ગુરુદ્વારામાં જઈએ છીએ તો તું તારે આવું છે અમારી સાથે તો પછી સ્વસ્તિક કહે છે કે આ પણ આવીશ સુરજીતે પૂછ્યું તું રજામાં ઘરે આવે છે અને તને છાત્રાલયમાં રહેવું ગમે છે તમે તમારા પરિવારને ખૂબ યાદ કરતા હશો હવે જ્યારે કોઈ પણ છોકરા છે એ બાર હોસ્ટેલમાં રહેતા હોય તો એને ઘરની ખૂબ જ યાદ આવે છે કારણ કે ઘરે ઘરે તમે તમારી મનપસંદ તમને જે ગમે એમ રહી શકો છો જ્યારે તમે બાર હોસ્ટેલમાં એવી રીતે રહી શકતા નથી હોસ્ટેલ આપણે છાત્રાલય એટલે કે હોસ્ટેલ જે આપણે બાર છાત્રાલયમાં રહેતા હોય અને ભણતા હોય તો આપણે ઘર જેવી ત્યાં મજા કરી શકતા નથી કેમ કે ત્યાં આગળ એ લોકોના નિયમ પ્રમાણે આપણે રહેવું પડે છે જ્યારે આપણે ઘરે આપણે એવી રીતે નથી રહેતા ત્યાં એ લોકોના સમય અનુસાર આપણે સુવાનું જમવાનું હોમવર્ક કરવાનું સ્કૂલે જવાનું અને સાથે સાથે બધા કામ છે એ આપણે આપણી જાતે કરવા પડે છે જ્યારે અહીંયા આપણા ઘરે આપણે તમારા બધા કામ છે એ કોણ કરે છે તમારી બહેન અથવા તો તમારા મમ્મી છે એ તમારા કામ કરતા હોય છે બરાબર ને તમે તો ઘણી વખત હોમવર્ક કરીને જ્યાં ત્યાં પથારો કરી મૂકી દો છો તો જ્યાં તમે છાત્રાલયમાં રહેતા હોય હોસ્ટેલમાં રહેતા હોય તો ત્યાં એવું ચાલે નહીં એટલે ત્યાં આગળ તમારે તમારું કામ છે એ જાતે કરવું પડે છે એટલે ત્યાં આગળ કોઈને રહેવું ગમતું નથી અને ઘરની પણ બહુ યાદ આવે છે કારણ કે ત્યાં મમ્મી પપ્પા કે ભાઈ બહેન કોઈ નથી હોતા માત્ર આપણા મિત્રો જ આપણી સાથે ત્યાં હોય છે એ પણ અલગ અલગ જગ્યાએથી આવેલા હોય છે એટલે હોસ્ટેલ એટલે કે છાત્રાલયમાં રહેવા જઈએ છીએ ત્યારે આપણને આપણા મમ્મી પપ્પાની ખૂબ જ યાદ આવે છે અને ઘરનું ભોજન અને ઘરના વાતાવરણને આપણે ખૂબ જ યાદ કરતા હોઈએ છીએ એટલે એ કે છે શું તમને છાત્રાલયમાં રહેવાનું ગમે છે દિવ્યાએ કહ્યું અમે તમને યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ જ મજા છે ઘણીવાર અમને ભોજન ન
મળે પણ ગમે ગમે છે છતાં આપણે બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ સ્વસ્તિકે હસતા હસતા કહ્યું તને ખબર છે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડીએ છીએ અને થોડીક જ મિનિટોમાં તે જમવાનું છે એ બધું પતાવી દઈએ છીએ લેખીએ છીએ કે અમને છાત્રાલયમાં અમે ત્યાં રહીએ છીએ તો અમે ઘરની બધી વસ્તુને ખૂબ જ મિસ કરતા હોય છીએ જ્યારે કોઈ વ્યક્તિ છે એના ઘરેથી એને જમવાનું આવે છે તો અમે બધા ત્યાં જઈ અને દોડીને એનું જે જમવાનું હોય છે અમે બધા સાથે મળીને ફટાફટ ખાઈ જઈએ છીએ શું કામ કે ત્યાં છાત્રાલયમાં ઘરનું ભોજન નથી મળતું અને ત્યાં તો શું હોય કે જે બનાવેલું હોય એ જ ખાવું પડે છે અને અહીંયા ઘરે તો આપણે આપણા મમ્મીને કહીએ કે મને આ શાક નથી ભાવતું રીંગણાનું શાક નથી ભાવતું બટેટાનું શાક બનાવી દો અથવા તો મેગી બનાવી દો એટલે ત્યાં આગળ એવું ન ચાલે ત્યાં તો એ લોકો એ છે રસોઈ કરતા હોય એ બધા જે બનાવ્યું હોય એ જ તમારે જમવું પડે છે એટલે ઘરના જમવાની પણ એ લોકોને ખૂબ જ યાદ આવે છે પણ છતાં એ લોકો કહે છે કે અમને ત્યાં રહેવાની ખૂબ જ મજા આવે છે લખવાના છે કે તમે છાત્રાલયમાં ક્યારે ગયા છો જો ગયા હોય તો હા કહેવાનું છે આમાંથી તો લગભગ કોઈ નથી ગયા એટલે તમે શું લખશો તો કે ના છતાં તમારા કોઈ મિત્ર અથવા તો તમારા કોઈ ભાઈ બહેન ગયા હોય તો એના અનુભવ છે એ તમે તમારી બુકમાં લખી શકો છો કે હા મારો ભાઈ હું નથી ગયો પણ મારો ભાઈ છે અથવા તો મારા મિત્ર છે તો એ જયારે છાત્રાલયમાં ગયા ત્યારે એને આવા અનુભવો થયા હતા અને આવું એને બન્યું હતું તો એ તમે તમારું તમારી બુકમાં તમે લખી શકો છો તો હવે આગળનો પાઠ છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ